ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચાલ હવે આપણે શૈક્ષણિક કાર્યને આગળ વધારતા ચેપ્ટર નંબર 5માં તે સરખું દેખાય છે અને મહાવડો પાના નંબર 79 એટલે કે 79 પરનો મહાવડો જોઈએ. કેટલાક પ્રશ્નો આપ્યા છે તેના જવાબ આપીશું. પહેલું જ કીધું છે, અંગ્રેજી મૂળાક્ષરોમાં એવા કયા અક્ષરો છે જેને અડધો આંટો ફેરવવાથી તે મૂળ અક્ષર જેવા જ દેખાય છે. અડધો આંટો ફેરવવા એટલે કે શું, કે જો આ દિશા છે બરાબર, એક તરફ આવું છે. હવે અડધો આંટો ફેરવીએ એટલે કે આટલેથી લઈને આટલું ફેરવવાનું. અહીં જે પરિસ્થિતિ છે તે અહીં આવી જશે એટલે કે આ રીતે થઈ જશે. અડધો આંટો ફેરવતા આ તીર આ રીતનું થઈ જશે, એનો અણીવાળો ભાગ નીચે આવી જશે અને આડી રેખાવાળો ભાગ ઉપર ચાલ્યો જશે. એને અડધો આંટો ફેરવવો કહેવાય. તો અડધો આંટો ફેરવતા એવા કયા અક્ષરો છે કે જે મૂળ અક્ષર જેવા જ દેખાય છે, તો તમે કહી શકો એવા કયા અક્ષરો છે. ચાલો જોઈએ, એ બી, એ તો નહીં, એ તો નહીં, બી પણ નહીં, સી ડી ઈ એફ આર એચ, એચ છે, એચ. એચને જો ફેરવીશું તો એની જેવો જ દેખાશે. જુઓ, એને ફેરવીને જોઈજો, એને એમ ફેરવીશું તો પણ તે અડધો આંટો ફેરવતા આ ભાગ ઉપર જશે ને આ ભાગ નીચે આવશે. એવી રીતના આઈ પણ, એચ આઈ, પછી આગળ જુઓ એન, હા ઓ, પછી એસ, પછી એક્સ, હા એક્સ, નેક્સ્ટ, હા ઝેડ, યસ. આટલા શબ્દો એવા છે, આટલા અક્ષરો એવા છે કે જેને અડધો આંટો ફેરવતા તેના મૂળ અક્ષર જેવો જ દેખાશે. ચાલો હવે નેક્સ્ટ, નીચે દર્શાવેલા કયા અંગ્રેજી શબ્દો અડધો આંટો ફેરવતા એના એ જ શબ્દો વંચાશે. તો નીચે દર્શાવેલા અક્ષરોમાં કયા હતા, તો ઝૂમ છે એક, તો પછી છે મૂવ છે, મૂવ, પછી છે સ્વિમ છે, સ્વિમ્સ, યસ, અને શીશ છે, ઓકે, અને નૂન છે. ચાલ, આનો અડધો આંટો ફેરવવાનો એટલે કે એને એમ કહીને ફેરવવામાં આવે અડધો આંટો એમ કરીને, તો તેના તે જ શબ્દો જેવો વંચાશે. તો એવો અક્ષર કયો છે, તો આગળ પાછળના શબ્દો સરખા આવતા હોય ને તો જ આવું શક્ય બને. તો આમાં ઝૂમ આ બની શકે નહીં, કારણ કે એને જો અડધો આંટો ફેરવવામાં આવે ને તો એમ અહીંયા આવે, ઓ અહીંયા આવે, ઓ બીજો આ રીતે થશે, એમ આ બાજુ આવશે, ઓ આ બાજુ આવશે, ઓ આ બાજુ આવશે, અને ઝેડ આટલે જશે એટલે મૂઝ જેવું વંચાશે. એટલે આ ફેરવાશે નહીં, આ એના જેવો શબ્દ વંચાશે નહીં. પણ આમાં જોઈ શકો આ ડબલ્યુ એમ આવતા એમ બની જશે બરાબર ને, અને ઓ ઓ જ રહેશે, અને આ એમ આ બાજુ આવતા ડબલ્યુ બની જશે એટલે આ શબ્દ વંચાશે. હવે આમાં પણ એસ, આ એમ આ બાજુ આવતા ડબલ્યુ બની જશે, આઈ અને ડબલ્યુ એમ અને એસ બની જશે, ઓકે, એટલે આ શબ્દ પણ વંચાશે. નેક્સ્ટ, આમાં પણ એસ આઈ એસ જ રહેશે, પાછળથી વાંચો કે આગળથી વાંચો સરખું જ છે, આમાં પણ એવું જ છે. એટલે કે એમાં આ બધા શબ્દો જે છે તે નાવ, અહીં જોઈ શકતા હશો કે નૂન, શીશ, એવા બધા શબ્દો જે છે તે એના એ શબ્દો વંચાશે. ફક્ત ઝૂમ જે શબ્દ છે એ અલગ પડતો હોવાથી તે અડધો આંટો ફેરવતા એને એ જ શબ્દ વંચાશે નહીં. ચાલો હવે આગળ જઈએ, 0 થી 9 સુધીના અંકોને અડધા આંટામાં ફેરવતા તેમાંથી કયો અંક મૂળ અંક જેવો જ દેખાય છે. 0 થી લઈને આપણે એને ક્યાં સુધી ફેરવવાના, 9 અંક સુધી લેવાના છે, તેવા કયા અંકો છે કે જેને ફેરવતા તે એનો એ જ અંક દેખાશે. તો પહેલાં જ તમને કહી દઉં કે 0 0ને તમે ફેરો તો તેનો તે જ રહેશે, 1 1ને પણ ફેરવો તો પણ તે જ રહેશે, અને 8 એ 3 અંક એવા છે કે જેને અડધો આંટો ફેરવવાથી પણ તે ઉપરનો ભાગ નીચે અને નીચેનો ભાગ ઉપર આવશે તો કોઈ ફરક પડશે નહીં, એ એના એ જ અંક જેવો, મૂળ અંક જેવો જ દેખાશે. ચાલ હવે આગળ બહાર વાંચીએ અને તેને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. 2 3 અને 4 અંકવાળી સંખ્યાઓ વિશે વિચારો જેને અડધો આંટામાં ફેરવતા એની એ જ સંખ્યા મળે, એટલે કે એની એ જ સંખ્યા જેવી વંચાય. એને અડધો આંટો ફેરવીએ તો શું થાય, બંને સંખ્યાઓ આગળ પાછળ થઈ જાય, પાછળના અંકો આગળ આવી જાય, આગળના અંકો પાછળ જઈ જાય. જો આને અડધો આંટો ફેરવીએ એટલે અહીંથી ફેરવીએ, આનો અડધો આંટો કહેવાય, તો આને અહીં એમ કહીને ફેરવીએ તો આ ફેરવતા તે 11 જ રહેશે. કેવી રીતના, તો તમને ખબર જ છે એવી રીતના. ચાલો હવે બીજી કઈ સંખ્યા,
88 પછી હવે કોઈ છે ના હવે કોઈ નથી બે અંકની સંખ્યામાં હવે ત્રણ અંકની સંખ્યા શોધો તો ત્રણ અંકની સંખ્યામાં 818 જુઓ અને ફેરવતા પણ એ જ રહેશે કેવી રીતના જો પાછળથી જોઈ જુઓ 1 8 1 અને 8 જો થયું ને આ પાછળનો આ 1 અને આ 8 તેને ફેરવતા પણ આની આ સંખ્યા રહેશે અડધો આટો ફેરવતા હજુ વધારે શોધીએ તો વધારે શું આવશે 808 એવું પણ આવી શકે છે હા એવું પણ આવી શકે છે પછી શું આવી શકે છે 111 આવું પણ આવી શકે છે 888 પણ આવી શકે છે હે ને આ રીતે સંખ્યાઓ મળશે ચાલ હવે આમાં શોધીએ ચાર અંકની સંખ્યાઓમાં શોધી તો ચાર અંકની સંખ્યાઓમાં કઈ સંખ્યા આવી શકે તો આવી સંખ્યાઓ આવી શકશે ચાલો જો આપણે શોધીએ 8 1 1 8 8 0 0 8 ઓકે જો અને ફેરવતા એની એક સંખ્યા આવશે કેવી રીતના પછી આપણે જોઈએ પહેલાં લઈ લઈએ 8 8 8 8 આવું પણ આવી શકે હે ને ચાલો હજી આગળ આવી શકે એવું શોધો શું આવી શકે છે હજી 8 0 8 0 ઓકે હા આટલી સંખ્યા આવી શકશે ઓકે હા બસ ઓકે ચાલ હવે આને ફેરવીને જોઈએ જો કેવી રીતના તો પાછળથી જો 1 0 પાછો 0 અને આગળનો 1 જો આ જ સંખ્યા બની ગઈ ને એવી રીતના જ આ સંખ્યાને પાછળથી 8 1 1 અને 8 જો અડધો આટો એમ આપણે ફેરવીએ તો શું થાય આ સંખ્યા આ બાજુ આવે અને આ સંખ્યા આ તરફ જાય તો શું સંખ્યા બને એની એક સંખ્યા બને એને કહેવાય કે અડધો આટો ફેરવતા પણ એની એક સંખ્યા મળે આ સંખ્યાને તમે અડધો આટો ફેરવો અહીંયાથી તમે આને ફેરવાનું ચાલુ કરો તો 1 આ રીતે ફેરવશો તમે તો શું થશે 8 આ બાજુ આવશે 1 આવશે ને પછી પાછો 8 આવશે સમજ પડે છે ને હા બસ આ રીતે થશે